एक नवो कार सीखीशू। आने पहला आपणे बे कार सीखी गया, द सीम्पल प्रेजेंट टेन्स अने द सीम्पल पास्ट टेन्स, एटले के सादो वर्तमान काल अने सादो भूतकाळ। वर्तमान काल में आपणे रोजिंदी क्रियाओ, देवने कारणे थती क्रियाओ, स्वभावने कारणे थती क्रियाओ, कुदरती क्रियाओ, गुजराती ज्ञान कहेवतो, गणित विज्ञानना सिद्धांतो, आ बधी बाबतो सादा वर्तमान काल में आवे एवुं आपणे समझी लीधुं। सादा वर्तमान कालना सहायक क्रियापदों में वर्णन करवा माटे जो जोईए तो ईज, एम अने आर। मालिकी दर्शावा माटे जो कोई क्रियापद जोईए तो ए छे हैव अने हैज। अने प्रश्नार्थ वाक्य अथवा नकार वाक्य बनावा माटे जो कोई क्रियापद जोईए तो ते छे डू अने डस। आटली आपणे चर्चा करी हती। सादा भूतकाळमां आपणे જોયું કે ભૂતકાળમાં થયેલી ક્રિયાઓને દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ। સાદા ભૂતકાળમાં પણ સહાયક ક્રિયાપદોની આપણે જોયું તો વર્ણન કરવા માટે વોઝ અને વેર, માલિકી દર્શાવવા માટે હેડ અને પ્રશ્નાર્થ કે નકાર વાક્ય બનાવવા માટે ડીડનો ઉપયોગ કરતા આપણે શીખ્યા। હવે આજે આપણે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, ફ્યુચર એટલે ભવિષ્ય, સિમ્પલ એટલે સાદો ભવિષ્યકાળ। સાદો ભવિષ્યકાળમાં કેવી ક્રિયાઓનો સમાવેશ થાય છે તેની આપણે ચર્ચા કરી લઈએ। ભવિષ્ય, હવે પછીનો સમય, આવનારો સમય, હવે પછીના સમયમાં કોઈ ક્રિયા થવાની છે અથવા થશે એવું દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ। હવે પછીનો સમય એટલે આજે દાખલા તરીકે શનિવાર છે તો હું આજે બોલું છું, તો આવતીકાલે રવિવારે જે ક્રિયા થવાની છે તે બધી ક્રિયાઓને હું સાદા વર્તમાનકાળમાં લખી શકું। તો હવે આપણે ભવિષ્યમાં થનારી ક્રિયાઓનું વર્ણન કરવા માટે, ભવિષ્યમાં થનારી ક્રિયાઓને સૂચવવા માટે આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ। હવે સૌથી પહેલાં તો આપણે આ સાદા ભવિષ્યકાળના જે સહાયક ક્રિયાપદો છે તેની આપણે ચર્ચા કરીશું। સાદા ભવિષ્યકાળમાં બે સહાયક ક્રિયાપદો છે, એક છે વિલ બી અને બીજું છે શેલ બી। વિલ બી અને શેલ બી આ બે ભવિષ્યકાળના સહાયક ક્રિયાપદો છે। હવે આ વિલ અને શેલ એ તો બરાબર છે, પણ આ બી શું છે? તો આ જે બી છે એ છે મુખ્ય ક્રિયાપદ, એટલે કે તમારે તમારા વાક્યની અંદર, વિધાન વાક્યની અંદર વિલ પછી મુખ્ય ક્રિયાપદ લખવાનું, શેલ પછી મુખ્ય ક્રિયાપદ લખવાનું। વિલ બી અને શેલ બી એનો મતલબ થાય હશે, થશે, હોઈશું વગેરે જેવા ભવિષ્યકાળ સૂચવતા શબ્દો નો અહીંયા આપણે વિલ બી અને શેલ બી એમ અંગ્રેજીમાં ઉપયોગ કરીએ છીએ। તો વિલ અથવા શેલ તમે વાક્યમાં લખો એના પછી ફરજિયાત તમારે વાક્યમાં મુખ્ય ક્રિયાપદ લખવું જ પડે, અને જો મુખ્ય ક્રિયાપદ તમારા વાક્યમાં ના હોય, ઘણી વખત એવું બને કે ખાલી વર્ણન થતું હોય, ભવિષ્યમાં કોઈ સ્થળનું વર્ણન થતું હોય તો એ વાક્યમાં મુખ્ય ક્રિયાપદ ના આવે તો તમારે વિલ પછી બી લખવાનું છે અને શેલ પછી પણ બી લખવાનું છે। જો તમારા વાક્યમાં કોઈ એક્શન નથી હોય, કોઈ મુખ્ય ક્રિયાપદ આવતું હોય તો એને વિલ અને શેલ પછી લખવાનું, પણ જો તમારા વાક્યમાં મુખ્ય ક્રિયાપદ જ ના હોય, કોઈ એક્શન જ ના થતી હોય તો તમારે બીની પછી બી ફરજિયાત લખવું પડે, શેલ પછી પણ બી ફરજિયાત લખવું જ પડે। એકલું વિલ અથવા એકલું શેલ ક્યારેય તમારા વાક્યમાં આવશે નહીં, આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે વિલ અને શેલ કયા કયા સર્વનામોની સાથે વપરાશે તેની આપણે ચર્ચા કરી લઈએ। જનરલી તો અત્યારે બધા જ સર્વનામો કે કર્તાની સાથે આપણે વિલ બી વાપરીએ છીએ,
શેલનો ઉપયોગ બહુ જ ઓછો થઈ ગયો છે, પણ છતાં એનો નિયમ છે કે તમે જ્યારે આઈ અથવા વી આ બે સર્વનામોનો ઉપયોગ કરો ત્યારે એની સાથે તમારે શેલ વાપરવાનું છે. બાકીના બધા સર્વનામો અને બધા કર્તાઓ સાથે તમારે વી વાપરવાનું છે. પણ હવે એવો કોઈ ફિક્સ નિયમ રહ્યો નથી, તમે બધા સર્વનામો સાથે વી વાપરી શકો છો, એટલે કે આઈ અને વીની જોડે પણ તમે વી વાપરી શકો છો. વીલનો શેલનો ઉપયોગ અત્યારેના સમયમાં બહુ ઓછો થઈ ગયો છે. જનરલી બધા જ વીલનો ભવિષ્યકાળમાં સહાયક ક્રિયાપદ તરીકે ઉપયોગ કરે છે. તો હવે આજે આપણે વીલવાળા જે વાક્યો છે સાદા ભવિષ્યકાળમાં વિધાન વાક્યોની આપણે ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલાં તો કર્તા આવે, પછી સહાયક ક્રિયાપદ, પછી મુખ્ય ક્રિયાપદ, અને એના પછી વસ્તુ, સ્થળ, સમય જે વધારાના શબ્દો હોય એને તમે લખી શકો છો. દાખલા તરીકે હું એક વાક્ય લખું છું, આઈ વિલ ગો ટુ સ્કૂલ. આઈ વિલ ગો ટુ સ્કૂલ, હું શાળાએ જઈશ. વિલ ગો આ મુખ્ય ક્રિયાપદ અને અહીંયા આગળ છે વિલ, એટલે કે સહાયક ક્રિયાપદની પછી તમારે તરત જ મુખ્ય ક્રિયાપદ લખવું જ પડે છે. જો તમારા વાક્યમાં મુખ્ય ક્રિયાપદ ના હોય તો તમારે એની જગ્યાએ બી લખવું પડે. દાખલા તરીકે ઇટ વિલ બી અ હોલિડે. ઇટ વિલ બી અ હોલિડે, રજાનો દિવસ હશે. આ વિલ આમાં કોઈ એક્શન થતું નથી, કોઈ મુખ્ય ક્રિયાપદ નથી, તો તમે વિલ પછી બી લખી શકો છો, બરાબર છે. પણ જો વાક્યમાં મુખ્ય ક્રિયાપદ થતી હોય તો વિલ પછી તમારે ફરજિયાત મુખ્ય ક્રિયાપદ લખવાની, એટલે કે આ જે બી છે તે મુખ્ય ક્રિયાપદની જગ્યા છે. જો મુખ્ય ક્રિયાપદ આવે તો બી ના આવે, જો બી મુખ્ય ક્રિયાપદ ના હોય તો એની જગ્યા પર બી આવશે. એટલે કે મુખ્ય ક્રિયાપદની અવેજીમાં આપણે વિલ પછી અથવા તો શેલ પછી વાક્યમાં બીનો ઉપયોગ ફરજિયાત કરવો પડે છે. આ વિધાન વાક્ય છે. કોઈ પણ કરતા લો, તમે એક વચનના, બહુ વચનના, કોઈ પણ કરતા લો, એની પાછળ તમારે વિલ લખવું પડે છે. દાખલા તરીકે ચેસ, તેઓ ક્રિકેટ રમશે. દે વિલ પ્લે ચેસ, તેઓ ક્રિકેટ રમશે. તો આ ભવિષ્યકાળના વિધાન વાક્યો થયા. ત્યારબાદ આપણે જોઈએ તો વાક્યને, હવે આપણે વિધાન વાક્ય તો શીખી ગયા, તો હવે આપણે ભવિષ્યકાળના નકાર વાક્યોની ચર્ચા કરીશું. નકાર એટલે નેગેટિવ. આની પહેલાં પણ જ્યારે જ્યારે મેં કાળની ચર્ચા કરી છે ત્યારે એ કાળમાં પણ મેં તમને નકાર વાક્ય બનાવતા શીખવાડ્યા છે. નકાર વાક્ય કેવી રીતે બને? કોઈ પણ કાળમાં નકાર વાક્ય બનાવવા માટે તમારે વાક્યમાં નોટ ઉમેરવું પડે, અને આ નોટ પણ તમારા વાક્યમાં એની જગ્યા ફિક્સ છે. ગમે ત્યાં તમે નોટ લખો તો એ તમારું વાક્ય સાચું પડે નહીં. નોટ હંમેશા, આપણે આટલી વખત બોલ્યા છીએ કે નોટ હંમેશા બે ક્રિયાપદોની વચ્ચે જ આવે, એટલે કે આગળ હોય સહાયક ક્રિયાપદ અને પાછળ હોય મુખ્ય ક્રિયાપદ, આ બે ક્રિયાપદોની વચ્ચે જ તમે નોટ લખી શકો, બીજે ક્યાંય તમે વાક્યમાં નોટ લખી શકો નહીં. તો આપણા વાક્યમાં બે ક્રિયાપદ હોવા જરૂરી છે. અત્યારે આપણે સાદો ભવિષ્યકાળ શીખીએ છીએ, એટલે આપણા વાક્યમાં બે ક્રિયાપદો આપણને દેખાય તેવી રીતે જ હોય છે, વિલ અને એની પછી મુખ્ય ક્રિયાપદ. એટલે વિલ એ સહાયક ક્રિયાપદ, પછી નોટ અને પછી મુખ્ય ક્રિયાપદ, જે આપણા વાક્યમાં એક્શન થતી હોય તેનું તે શબ્દ લખવાનો છે, અને એવી રીતે આપણું વાક્ય નકાર બનશે. દાખલા તરીકે મેં એક વાક્ય લખું છું અહીંયા, હી રેન વિલ ટેલ એ સ્ટોરી. હિરેન વાર્તા કહેશે. હવે મારે નકાર બનાવવું છે તો બે ક્રિયાપદની વચ્ચે હું નોટ મૂકીશ.
નોટ મૂકીશ બે ક્રિયાપદોની વચ્ચે આપણા વાક્યમાં બે ક્રિયાપદો છે વિલ અને ટેલ આ બે ક્રિયાપદોની વચ્ચે મારે નોટ મૂકવાનું છે એટલે હું બધા શબ્દ એમના એમ લખીશ હી રેન વિલ નોટ ટેલ એ સ્ટોરી હિરેન વાર્તા કહેશે નહીં ત્યારબાદ એની પછી બીજું એક વાક્ય આપણે લખીએ ધ સ્ટુડન્ટ્સ વિલ સી ઓન ધ બેન્ચીસ વિદ્યાર્થીઓ પાટલીઓ ઉપર બેસશે આ બે ક્રિયાપદો છે એની વચ્ચે નોટ મૂકીશ એટલે મારું વાક્ય અલંકાર બની જશે The students will not sit on the benches. બરાબર વિદ્યાર્થીઓ માં બેન્ચો ઉપર પાટલીઓ ઉપર બેસશે નહીં આ નકાર છે સહાયક ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ એની વચ્ચે તમે નોટ મૂકી દો એટલે તમારું વાક્ય નકાર બની જાય બહુ સહેલો છે ભવિષ્યકાળ ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે વાક્યમાં સૌથી પહેલાં કર્તા પછી સહાયક ક્રિયાપદ વિલ અને પછી મુખ્ય ક્રિયાપદ અને જો નકાર બનાવવું છે તો એ બેની વચ્ચે તમારે નોટ મૂકી દેવાનું છે તો હવે ત્યારબાદ આ નકાર વાક્ય થયા હવે એના પછી આપણે પ્રશ્નાર્થ વાક્યની ચર્ચા કરીએ એવા પ્રશ્નાર્થ વાક્યો કે જે તમે સહાયક ક્રિયાપદની મદદથી બનાવી શકો છો તો આપણે એવા વાક્યની ચર્ચા કરીશું આની પહેલાના કાળમાં પણ મેં તમને સહાયક ક્રિયાપદથી બનતા પ્રશ્નો બનાવવા શીખવાડ્યા છે બસ એવી જ રીતે સેમ ખાલી અહીંયા આપણે સહાયક ક્રિયાપદ તરીકે વિલનો ઉપયોગ કરવાનો છે હું અહીંયા એક વાક્ય લખીશ આકાશ વિલ ટીચ ઇંગ્લિશ આકાશ વિલ ટીચ ઇંગ્લિશ આકાશ અંગ્રેજી ભણાવશે આ મેં એક વાક્ય લખ્યું છે હવે મારે એને પ્રશ્નાર્થ બનાવવું છે આની પહેલાંના કાળમાં પણ આપણે પ્રશ્નાર્થ વાક્યની ચર્ચા શીખી ગયા છીએ ત્યારે પણ મેં તમને કહ્યું હતું કે બે ક્રિયાપદોની વચ્ચે તમે કર્તાને મૂકો એટલે તમારું વાક્ય પ્રશ્નાર્થ બની જશે હવે કર્તા ક્યાં હોય તો કર્તા શોધવા માટે સૌથી પહેલાં તો આપણે વાક્યમાંથી બે ક્રિયાપદો કયા છે તે શોધી લેવા પડે એક છે વિલ અને બીજું છે મુખ્ય ક્રિયાપદ તરીકે ટીચ જો તમારા વાક્યમાં સહાયક ક્રિયાપદ ના હોય ડાયરેક્ટ મુખ્ય ક્રિયાપદ હોય તો મુખ્ય ક્રિયાપદની ડાબી બાજુ જેટલા પણ શબ્દો છે તે બધા જ તમારા વાક્યના કર્તા કહેવાશે અને જો મુખ્ય ક્રિયાપદની આગળ સહાયક ક્રિયાપદ હોય તો સહાયક ક્રિયાપદની ડાબી બાજુના જેટલા પણ શબ્દો છે તે બધા તમારા કર્તા ગણાશે ઇન શોર્ટ તમારા વાક્યમાં જે પણ ક્રિયાપદ હોય સહાયક હોય કે મુખ્ય હોય એની ડાબી સાઈડ જેટલા પણ શબ્દો આવેલા છે તે બધા જ તમારા વાક્યના કર્તા ગણાશે અત્યારે આપણે અહીંયા મુખ્ય ક્રિયાપદો છે એની આગળ સહાયક ક્રિયાપદ હોય છે તો હવે એની આગળ જે શબ્દ છે એ આપણા વાક્યનો કર્તા છે કોણ છે આકાશ હવે મેં તમને કીધું કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે બે ક્રિયાપદો જે છે એની વચ્ચે તમારે કર્તાને અહીંયા મૂકવાનો છે બે ક્રિયાપદોની વચ્ચે અહીંયા તમારે કર્તાને મૂકવાનો છે તો કર્તા મળી ગયો છે આપણને આકાશ તેને આપણે અહીંયા વચ્ચે મૂકીશું તો સૌથી પહેલાં લખીશું સહાયક ક્રિયાપદ વિલ પછી અહીંયા લખીશું આકાશ અને પછી બીજો મુખ્ય ક્રિયાપદ છે ટીચ આ થઈ ગયું આપણે બે ક્રિયાપદોની વચ્ચે કરતા એટલે તમારું વાક્ય પ્રશ્નાર્થ થઈ જાય એક પણ શબ્દમાંથી કાઢવાનો નથી ખાલી શબ્દોની હેરાફેરી કરવાની છે અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન મૂકી દો વિલ આકાશ ટીચ ઇંગ્લિશ શું આકાશ અંગ્રેજી ભણાવશે શીખવાડશે હવે જ્યારે પણ સહાયક ક્રિયાપદની પ્રશ્ન બનેલા હોય ત્યારે તમારે તેનો જવાબ યસ અથવા નોમાં જ આપી શકાય છે એ તમે પહેલાં પણ
જે કાળ શીખ્યા છો તેમાં આપણે ચર્ચા કરેલી છે. યસથી પ્રશ્ન જવાબ આપવો છે એટલે કે હકારમાં જવાબ, અને નોથી જવાબ આપવો છો એટલે કે નકારમાં જવાબ. યસથી જવાબ આપીએ ત્યારે આપણા વાક્યમાં જે કરતા છે, આ બે ક્રિયાપદની વચ્ચે કરતા છે, એ કરતા નથી લખતા પણ એનું સર્વનામ લખીએ છીએ. અહીંયા આકાશ છે, પુલ્લિંગ નામ છે, એક જ છે એટલે એના માટે સર્વનામ થશે હિ. પછી તમે જેનાથી પ્રશ્ન બનાવ્યો છે તે ક્રિયાપદ. યસ હી વે. પછી હવે નકારમાં જવાબ લખવો છે. આની પહેલાં પણ આપણે બંને કાળમાં નકારમાં જવાબ લખ્યા ત્યારે મેં તમને કીધું હતું કે નકારમાં જવાબ લખો ત્યારે બે વખત ના પાડવું પડે, આગળ નો અને પાછળ તમારે નોટ લખવું પડે, બરાબર છે? તો અહીંયા આપણે કેવી રીતે જવાબ લખીશું? નો, પછી આકાશનું સર્વનામ વળી પાછું ઘી, તમે જેનાથી પ્રશ્ન બનાવ્યો છે તે સહાયક ક્રિયાપદ, અને એની પછી નોટ. અને વે નોટ એને પણ જો તમારે શોર્ટમાં લખવું હોય તો એનો સ્પેલિંગ બને છે નોન. સ્પેલિંગ બતાય છે ડબલ્યુ ઓ એન એપોસ્ટ્રોફ ટી. વિલ નોટ ના લખવું હોય તો તમે ત્યાં વોન્ટ લખી શકો છો. આવી રીતે આ યસમાં અને નોમાં જવાબ ટૂંકમાં લખી શકાય છે. આ વિધાન વાક્ય છે, આ એનું પ્રશ્નાર્થ વાક્ય છે, અને આ બંને એના જવાબો છે. આ વાક્યમાં તો મુખ્ય ક્રિયાપદ આપ્યું છે, પણ હવે આપણે એક ઉદાહરણ એવું સમજીએ કે જેમાં કોઈ મુખ્ય ક્રિયાપદ જ ના હોય તો શું હોય? જગ્યા પર ભવિષ્યકાળમાં બી હોય તો હવે એનો આપણે જવાબ કેવી રીતે લખીશું તેની આપણે ચર્ચા કરી લઈએ. હું એક વાક્ય લખું છું અહીંયા કે શીલા વિલ બી ઓન ધ ગ્રાઉન્ડ. શીલા વિલ બી ઓન ધ ગ્રાઉન્ડ. શીલા મેદાન પર હશે. આ વાક્ય છે, આમાં કોઈ મુખ્ય ક્રિયાપદ નથી એટલે વાક્યમાં બી છે. મેં તમને કીધું તે પ્રમાણે જ્યારે વાક્યમાં કોઈ મુખ્ય ક્રિયાપદ ના હોય ત્યારે તમે એની જગ્યા પર બી લખી શકો. હવે મારે એનો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે. આપણું અત્યારે આપણું મુખ્ય ક્રિયાપદ જ ગણાશે એટલે આ બેની વચ્ચે આપણે આ કરતાને મૂકીશું. સૌથી પહેલાં વિલ, પછી વચ્ચે શીલા એટલે કરતા, પછી બીજું ક્રિયાપદ બી, પછી જેમ આપણું વાક્ય આપેલું છે તેમના તેમ લખી, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. વિલ શીલા બી ઓન ધ ગ્રાઉન્ડ. શું શીલા મેદાન પર હશે? તેનો જવાબ લખવો છે યસમાં યસ, શીલાનું સર્વનામ સી, જેનાથી પ્રશ્ન બનાવ્યો છે તે બી. હવે જુઓ અહીંયા તમે વાક્યમાં મુખ્ય ક્રિયાપદ નથી એટલે તમે બી લખ્યું છે તો તમારે જવાબમાં બી લખવાનું છે, બરાબર? અને નોનો જવાબ લખો છો નો. શી વિલ નોટ લખવું છે એની જગ્યાએ આપણે ટૂંકમાં લખી નાખીએ વોન્ટ અને પાછું બી. જો અહીંયા એક ખાસિયત છે, જ્યારે તમારા ભવિષ્યકાળના વિધાન વાક્યની અંદર મુખ્ય ક્રિયાપદ ના હોય ત્યારે તમે વિલ પછી બી લખો છો એટલે તમારા વિધાન વાક્યમાં પણ બી છે તો પ્રશ્નાર્થ વાક્યમાં પણ બી આવશે અને એના બંને જવાબમાં પણ બી આવશે. જ્યાં સુધી તમારા મુખ્ય વાક્યમાં બી હોય ત્યાં સુધી એ વાક્યને તમે જેમાં જેમાં ફેરવતા જાઓ, પ્રશ્નાર્થમાં ફેરવો, નકારમાં ફેરવો, ડબલ્યુએચના પ્રશ્નમાં ફેરવો કે યસ નોના ટૂંકા જવાબમાં ફેરવો, એ બી તમારે બધી જ જગ્યાએ બતાવવાનું છે. પણ જો બીની જગ્યાએ મુખ્ય ક્રિયાપદ હોય તો એને તમારે ક્યાંય બતાવવાનું નથી. આ બી એ મુખ્ય ક્રિયાપદની અવેજીમાં વપરાય છે, એની ગેરહાજરીમાં વપરાય છે. એટલે જ્યાં જ્યાં તમારા વાક્યમાં બી હોય એ વાક્યના બધા જ જવાબમાં તમારે બી લખવું ફરજિયાત છે. હમણાં આગળના વાક્યમાં અહીંયા વિલ પછી બીજું ક્રિયાપદ હતું તો આપણે જવાબમાં ક્રિયાપદ નહોતું લખ્યું, અહીંયા સુધી જ જવાબ લખ્યું હતું વિલ સુધી અને અહીંયા વોટ સુધી. પણ અહીંયા આપણા વાક્યમાં પણ બી છે એટલે આપણે પ્રશ્નાર્થમાં પણ બી લખ્યું અને એના યસ અને નોના ટૂંકા જવાબમાં પણ આપણે બી લખ્યું. હજી એકાદ વાક્ય આપણે જોઈ લઈએ એટલે તમારા મગજમાં એકદમ આ વસ્તુ ક્લિયર થઈ જશે.
હવે આપણે વાક્ય લખીશું. ટીચર વિલ કમ ટુમોરો. આ એક વાક્ય છે. ટીચર વિલ કમ ટુમોરો. શિક્ષક આવતીકાલે આવશે. જો આપણે એને પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે, આ બે ક્રિયાપદો છે એની વચ્ચે કર્તાને મૂકી દઈશું. સૌથી પહેલાં વિલ પહેલાં લખો છો ને ડબલ્યુ કેપિટલ. વિલ ટીચર કમ ટુમોરો અને ક્વેશ્ચનમાં શું શિક્ષક આવતીકાલે આવશે. યસમાં જવાબ લખો છો. યસ શિક્ષક માટે તમે હી શી ગમે તે વાપરી શકો છો. અને બેથી પ્રશ્ન બનાવે છે એટલે વિલ. નોના જવાબમાં પણ તમે હી શી ગમે તે વાપરી શકો છો. અને પછી વિલ નોટ એટલે અહીંયા આપણે લખીશું નોટ. બરાબર છે. આ વિધાન વાક્ય, આ પ્રશ્નાર્થ વાક્ય અને આ બે ના યસ નોમાં ટૂંકા જવાબ. હવે મારે આ વાક્યને આપણે એકવાર રિવિઝન કરી લઈએ. આ વાક્યને મારે નકાર બનાવવું છે તો પહેલાં કરતાં તો લેવા જ દઈશ અને આ બે ક્રિયાપદની વચ્ચે હું નોટ લખીશ. વિલ નોટ અને કમ અને વધારાના શબ્દોમાં છે આપણા વાક્યમાં ટુમોરો. ટીચર વિલ નોટ કમ ટુમોરો. શિક્ષક આવતીકાલે આવશે નહીં. આ આપણા વિધાન વાક્યો, નકાર વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યોના યસ નોમાં ટૂંકા જવાબો આટલું લખતા આજે આપણે શીખી ગયા. હવે અહીંયા આપણે આપણું લેક્ચર પૂરું કરીએ છીએ. નેક્સ્ટમાં જે આપણે ડબલ્યુએચના પ્રશ્નો કેવી રીતે બનાવવાના અને ડબલ્યુએચના પ્રશ્નો બનેલા હોય તો એના જવાબ કેવી રીતે લખવાના તેની આપણે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બરાબર ધ્યાનથી ગ્રામરના વિડીયો જોજો, સમજો અને બને તો આમાં જે મેં વાક્યો બોર્ડ ઉપર લખ્યા છે તેને તમે તમારી રફ નોટમાં લખી અને એને મારી જેમ ફરીથી એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાના અથવા નકાર વાક્યમાં ફેરવવાની પ્રેક્ટિસ કરજો તો તમને ચોક્કસથી આ કાર પણ આવી જશે. ગ્રામર ખરેખર બહુ સહેલું છે. જેટલું તમે માનો છો એટલું અઘરું નથી. બસ એક વખત એનો કોન્સેપ્ટ, એનો આઈડિયા, એનો વિચાર તમારા મગજમાં ક્લિયર થઈ જાય તો તમે ગ્રામર બહુ ઇઝીલી શીખી શકો છો. થેન્ક યુ.